હાલોલ તાલુકાના અમરાપુરા ગામે સુરેશભાઈ નારાયણભાઈ પરમારના નિવાસસ્થાને નવીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો. અમરાપુર મુકામે સુરેશભાઈ નારાયણભાઈ પરમારના નિવાસસ્થાને સુરેશભાઈના પિતા શ્રી નારાયણભાઈ તથા માતૃશ્રી દરિયાબેન વર્ષોથી રામપીર મહારાજ, ભાથીજી મહારાજ, ખોડિયાર માતાજી તેમજ ગણેશજી તથા હનુમાનજી દાદાની ભક્તિ કરે છે ત્યારે તેમના સુપુત્ર સુરેશભાઈને આધ્યાત્મિક પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી નવીન મંદિર બનાવવા માટેની ઈચ્છા થતાં સુરેશભાઈ દ્વારા સસર ખર્ચે નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવતા 5 વર્ષ લાગ્યા હતા ત્યારે આ મંદિર ખાતે તારીખ 19/5/2024 રોજ 5 મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રામાપીર, ભાથીજી મહારાજ, ખોડિયાર માતાજી, ગણેશજી તેમજ હનુમાનજી સહિત 5 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા દોલોલ બ્રાહ્મણ કિરીટભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ સહિત 5 બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત્ર વિધિ દ્વારા મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સમગ્ર પરિવાર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જય અંબે ભક્તિ સેવા ટ્રસ્ટના ખજાનીજી તથા શિવ શક્તિધામ વડા તળાવના ઉપાસક સહિત તેમના વડા તળાવ ખામના જય અંબેમાં શક્તિ ગ્રુપના ભક્તો હાજર રહ્યા હતા અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ત્યારે ખેરપગ ખામના જય મહાકાળી ગ્રુપના સભ્યો પણ ધાર્મિક કાર્યોમાં જોડાયા હતા તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ હાલોલ તાલુકાના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર અને ભારતીય જનતા પાર્ટી હાલોલ તાલુકાના મંડળના ઉપપ્રમુખ ગોપાલભાઈ બારિયા સહિત સૌ આજુબાજુના ગામોમાંથી તેમજ દૂર દૂરથી ભક્તિભાવો ભાવિ ભક્તો આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આ નવીન મંદિરના દર્શનના લાભ લીધો હતો. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.